पत्रांक 725, पत्रांक 725 भवानिया कार्तक वद बीज रवि 1953। आ पत्र में कृपालदेव मनुष्यपणानु दुर्लभपणु समझावे छे अने एनु केटलू महात्म्य छे अद्भुत तेनो अहीं ख्याल आपे छे। नानीओए मनुष्यपणु चिंतामणि रत्न तुल्य कह्युं छे। नानीओए मनुष्यपणु चिंतामणि रत्न तुल्य कह्युं छे। ते विचारो तो प्रत्यक्ष जणाय तेवुं छे, ते विचारो तो प्रत्यक्ष जणाय तेवुं छे। विशेष विचारता तो ते मनुष्यपणानो एक समय पण चिंतामणि रत्न थी परम महात्म्यवान अने मूल्यवान देखाय छे। विशेष विचारो तो ते मनुष्यपणानो एक समय पण चिंतामणि रत्न थी परम महात्म्यवान अने मूल्यवान देखाय छे। अने जो देहार्थ माज ते मनुष्यपणु व्यतीत थयुं तो एक फूटी बदामनी किंमतनू नथी। जो ते मनुष्यपणु देहार्थमां ज व्यतीत थयुं तो एक फूटी बदामनी किंमतनू नथी एम निस्संदेह देखाय छे। आ चार लीटीनो नानो पत्र छे, एमां कृपालदेवे मुख्य कह्युं के ज्ञानीओए आ मनुष्यपणु चिंतामणि रत्न तुल्य कह्युं छे। चिंतामणि रत्न ये तो जड़ वस्तु छे, छतां के छे के जेम देवलोक में काम धेदू तेम आ चिंतामणि रत्न पण एक एवं होय छे के जे विधिपूर्वक एनी आगल जे चिंतवे ते मळे। तेम के छे के आ मनुष्यपणु पण एवं छे के आ मानव देह में तमे जे चिंतवो ते मळे। चिंतामणि रत्न मोक्ष ना आपे, જ્યારે આ મનુષ્ય દે તો મોક્ષ પણ આપી દે। જો તમે ચિંતવો, નિશ્ચય કરો કે આ કાળમાં આ ભવમાં મારે આત્મપ્રાપ્તિ કરવી જ છે તો થઈ શકે એમ છે, મોક્ષ મેળવો જ છે તો પણ મળે એમ છે, જે દેવલોકમાંય નહીં મળે, નરકમાંય ન મળે, તિર્યંચમાંય ન મળે એવો મોક્ષ જે અનંત કાળમાં પ્રાપ્ત ન થયો તે આ મનુષ્ય ભવમાં થઈ શકે એવું છે। એટલે અહીંયા કહ્યું જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણિ રત્ન તુલ્ય કહ્યું છે, તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે। તે તમે જો વિચારો તો તમને પ્રત્યક્ષ જણાય, કેમ તો કે આ માનવ દેહમાં આપણને દેવલોક જેવા સુખ નથી અને નરક જેવા દુઃખ પણ નથી। દેવલોકમાં આટલી બધી સુવિધા હોવા છતાં એની મુક્તિ કેમ નથી થતી અથવા તે મોક્ષ કેમ મેળવી નથી શકતો, તો કે ત્યાં સુખના સાધનો સામગ્રી એટલી બધી છે કે ત્યાં આ આત્મવિચારણા જાગૃત રહેવી અતિ દુર્લભ છે। એટલે સંપૂર્ણ મુક્તિની પ્રાપ્તિ શાસ્ત્રોમાં કે દેવલોકથી નથી, તેમ નરકમાં અત્યંત ભયંકર દુઃખ હોવાથી ત્યાં પણ ત્યાં સંપૂર્ણ આત્મસિદ્ધિ કરી શકે કે શ્રેણી માંડી શકે એવી શક્યતા નથી, શક્તિ નથી। તેમજ તિર્યંચમાં પરાધીનતા, બુદ્ધિની અલ્પતા ને લઈને ત્યાં પણ મુક્તિ મેળવી શકે યોગ્યતા નથી। એકમાત્ર પછી આ માનવ ભાવ રહ્યો કે આ મનુષ્યપણામાં જીવ જો ધારે તો જરૂર સંપૂર્ણ આત્મશુદ્ધિ કરી શકે અને મોક્ષને મેળવી શકે। એટલે કૃપાલ કે તમે વિચારો તો આ વાત પ્રત્યેક જણાય તેવી છે। નાનીઓએ મનુષ્યપણું ચિંતામણિ રત્ન તુલ્ય કહ્યું છે, તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે। અને વિશેષ વિચારતા તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણિ રત્નથી પરમ મહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે। કૃપાલ કે એના કરતો પણ વિશેષ જો તમે વિચારો તો આ મનુષ્યપણું ચિંતામણિ રત્ન તુલ્ય જેવું નહીં, પણ
તેની એક પળ પણ એક સમય પણ તે પણ એ રત્ન ચિંતામણી કરતાં વિશેષ મૂલ્યવાન છે. એક એક સમયમાં જીવો કેવળનાંદ પામ્યા છે, મુક્તિને મેળવી છે, એ માનવ દેહથી જ, અન્ય કોઈ દેહથી નહીં. વિશેષ વિચારતા તો તે મનુષ્યપણાનો એક સમય પણ, આખો માનવ દેહ નહીં, એનો એક સમય પણ ચિંતામણી રત્નથી પરમ મહાત્મ્યમાં. ચિંતામણી રત્ન તો જડ એ કંઈ મોક્ષ ના આપે, જ્યારે આ મનુષ્ય તો એક સમયમાં જીવ મુક્તિને મેળવે, કેવળ જ્ઞાન પામી જાય, સમ્યક દર્શનને પામે એવી અમૂલ્ય માનવ દેહની ક્ષણો છે. વિશેષ વિચારતા તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણી રત્નથી પરમ મહાત્મ્યવાન, જેનું પરમ મહાત્મ્ય છે માનવ દેહનું, એને એક એક પળનું અને એવો વિશેષ મૂલ્યવાન જણાય છે. એના વિશે પળ કેટલી અમૂલ્ય ચીજ છે એના માટે કૃપાલદેવે એક પત્રમાં જણાવ્યું છે. 486 પાન ઉપર કે છે, પત્રાંક 649માં જણાવે છે, ગયેલી એક પળ પણ પાછી મળતી નથી. કૃપાલ કે ક્ષણ ક્ષણ જતા અનંત કાળ વ્યતીત થઈ ગયો, છતાં સિદ્ધિ થઈ નહીં. અનંત પળો તો ચાલી ગઈ, અનંત કાળથી આપણો આત્મા છે, છતાં એ આત્મ સિદ્ધિને પામ્યો નથી, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી નથી. ગયેલી એક પણ પળ પાછી મળતી નથી અને તે અમૂલ્ય છે. એક પળ પણ અમૂલ્ય છે. પળ એટલે શું? તેની ગણતરી બ્રહ્મચારજીએ વિવેચનમાં આપ્યું છે કે 60 વિપળની એક પળ થાય, 60 વિપળની એક પળ અને 60 પળની એક ઘડી. એક ઘડી એટલે 24 મિનિટ. 24 મિનિટની 60 વિપળ થાય, નહીં 60 પળ થાય. 60 વિપળની એક પળ અને 60 પળની એક ઘડી અને 60 ઘડીનો એક દિવસ અને આખા દિવસની 3600 પળ થાય. આખા દિવસની 24 કલાકની અને આખા દિવસની વિપળ 216,000. એટલે રોજ આપણે 216,000 વિપળનો વેપાર કરીએ છે. એટલી પળમાં કેવા ભાવો કરીએ તે પ્રમાણે પ્રતિ સમય આપણને કર્મનો બંધ થાય છે, શુભ કે અશુભ. એટલે રોજ 216,000 વિપળનો આપણે ઉપયોગ કરીએ છીએ, શુભમાં કે અશુભમાં. તે કૃપાલ કે જો એ એક પળનો હીન ઉપયોગ કરે તો કેટલું બધું નુકસાન થાય. ગયેલી એક પળ પણ પાછી મળતી નથી અને તે અમૂલ્ય છે, તો પછી આખી આયુષ્ય ક્ષિતિ, આખી આયુષ્ય ક્ષતિ, આયુષ્ય સ્થિતિ, એક પળ 200,000 વિપળ 24 કલાકની થાય, બી અનંત આપણે વિપળો કાઢી નાખી તો આખી આયુષ્યનો તો કેટલી વિપળો થાય, કેટલી પળો થાય. એટલે આપણે આત્મસિદ્ધિમાં રાગમાં બોલીએ છીએ, ક્ષણ ક્ષણ લાખેણી જાય રે ચેતન ચેતો, મનુષ્ય જન્મ વીતી જાય રે, મનુષ્ય જન્મ ઘણો મોઘો મળ્યો છે, મનુષ્ય જન્મ ઘણો મોઘો મળ્યો છે, પરમ કૃપાળુનો યોગ મળ્યો છે, પરમ કૃપાળુનો યોગ મળ્યો છે, અવસર એળે ન જાય રે ચેતન ચેતો, મનુષ્ય જન્મ બીતી જાય રે, એ ક્ષણ ક્ષણ લાખેણી જાય રે ચેતન ચેતો, મનુષ્ય જન્મ વીતી જાય રે. એક એક ક્ષણ કરતા આનંદ કાળ તો વહી ગયો અને આવી અમૂલ્ય રત્ન ચિંતામણી કરતા પણ વિશેષ મૂલ્યવાન જેની ક્ષણો છે એ તો કે આખી આયુષ્ય સ્થિતિ જો આ સંસારી પદાર્થોના મોહ માયામાં જ વ્યતીત થઈ જાય તો આત્માએ શું મેળવ્યું? અનંત કર્મનો બંધ કર્યો.
હવે કર્મ ભોગવવા ચાર ગતિમાં ભટક્યા કરો. એટલે મહાપુરુષો કે આ મનુષ્ય દેહમાં આપણને બુદ્ધિ મળી, એનો સદુપયોગ કરે તો મોક્ષ પ્રાપ્તિ કરી શકે, અને એનો દુરુપયોગ કરે તો અનંત સંસાર વધારે. ગયેલી એક પળ પણ પાછી મળતી નથી અને તે અમૂલ્ય છે, તો પછી આખી આયુષ્યક સ્થિતિ તો તેવી 60 પળની એક ઘડીનો હીન ઉપયોગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ. એમ જ એક દિન, એક પક્ષ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આ આખી આયુષ્ય સ્થિતિનો હીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલા આશ્રયનું કારણ થાય, એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે. એક એક પળ અમૂલ્ય જેમાં પ્રતિ સમયે જીવ અનંત કારમણ વર્ગણાઓથી ઓછા ગ્રહણ જ નથી કરતો, શુભ કે અશુભ પ્રતિ સમયે અનંત કારમણ વર્ગણાઓને ગ્રહણ કરે તો એ કેટલા કર્મ બાદે જો અશુભમાં આત્માને પ્રવર્તાવે તો આત્મા કેટલો કર્મથી ભારે થઈ જાય. તો કે છે તેમાં પછી એક દિન, એક પક્ષ એટલે પખવાડિયું, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આયુષ્યક સ્થિતિ જો આમાં ગાળે તો આત્માને કેટલું નુકસાન, કેટલી હાનિ અને કેટલા આશ્રયનું કારણ થાય. આ વાત કે છે શુક્લ અંતઃકરણથી તરત આવી શકશે, એટલે નિર્મળ અંતઃકરણથી આ વાત સમજાશે. કૃપાલ કે શુક્લ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ્યું આત્મસુખ આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે. જેનું મન હંમેશા વિષય કશાયમાં જ પડ્યું હોય તેની એવી નિર્મળ આત્માઓની કહેલી વાતો એના અંતરકરણમાં ક્યાંથી ઉતરે. એટલે એ વિચાર શુક્લ અંતઃકરણથી તરત આવી શકશે. સુખ અને આનંદ એ સર્વ પ્રાણી, સર્વ જીવ, સર્વ સત્વ અને સર્વ જંતુને નિરંતર પ્રિય છે. પ્રત્યેક જીવ સુખને ઈચ્છે છે. સુખ અને આનંદ એ સર્વ પ્રાણી, સર્વ જીવ, સર્વ સત્વ એટલે સર્વ જીવાયોનીને અને સર્વ જંતુને નિરંતર પ્રિય છે. દુઃખ સર્વને અપ્રિય છે, સુખ સર્વને પ્રિય છે. છતાં દુઃખ અને આનંદ ભોગવે છે. કૃપાલ કે છતાં એમ લખ્યો કે આ સંસારનું જેવું જેટલું સુખ છે એ બધું દુઃખ સહિત જ છે. પાંચેન્દ્રિયના વિષયો આપણે ભોગવીએ, ખાવું, સૂંઘવું, સાંભળવું, આપણે માનીએ કે આપણે સુખ મળ્યું, પણ એના પહેલાં દુઃખ ભોગવીએ છીએ, પછી સુખની અનુભૂતિ થાય. જેમ કે આપણને ખાવામાં સુખ લાગ્યું, પણ એના પહેલાં ભૂખનું દુઃખ હોય તો જ ખાવામાં સુખ લાગે. એ તો દુઃખ નહીં તો કંઈ ખાવામાં સ્વાદ ના આવે. જેમ કોઈ જોવાની, સૂંઘવાની, સાંભળવાની ઈચ્છા થાય, સ્પર્શવાની, એની આકુળતા પહેલાં થાય. આ મેળવું, ભોગવું એટલે કેટલો આકુળતાથી દુઃખી થાય ત્યારે એ વસ્તુ મળે ત્યારે એને સુખ ભાસે. એટલે ઈચ્છાઓનું દુઃખ પહેલાં વેદે, પછી એને સુખ મળે. એટલે અહીંયા કૃપાલદેવે કહ્યું કે દુઃખ અને આનંદ ભોગવે છે. દુઃખ એમાં એ ભૂખનું શમન થાય એટલે કે એની શાંતિ મળે, એટલે કે બસ હાસ આજે આનંદ આવી ગયો, હવે બસ શાંતિ. પણ એ કેટલી વાર, 3 કે 4 કલાક પછી પાછી ભૂખ લાગશે, પાછો હતો તેવો ને તેવો. એ પાંચેન્દ્રિયના વિષયો ક્ષણિક સુખ આપે અને પાછો એ બળતરા ચાલુ જ. એટલે દુઃખ અને આનંદ ભોગવે છે એનું શું કારણ હોવું જોઈએ? કૃપાલદેવ કે બધા જીવો સુખને જ ઈચ્છે, તો પછી આવી રીતે દુઃખ અને આનંદ કેમ ભોગવે, એનું કારણ શું? તો કે સાચા સુખના જ્ઞાનનો અભાવ. અજ્ઞાનના કારણે આત્માનું જે શાશ્વત સુખ છે સમાધિનું, એ કેવી રીતે પ્રાપ્ત થાય એની ખ્યાલ જ નથી, અને કોઈ દિવસ અનુભવી નથી. એટલે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખ માની બેઠો છે. સાચું સુખ એના ભાનમાં જ નથી તો ક્યાંથી છે ખબર જ નથી. દુઃખ અને આનંદ ભોગવે છે એનું શું કારણ હોવું જોઈએ? તે કૃપાલ કે અજ્ઞાન. તે સુખ સંબંધીનું જ્ઞાન નહીં, સાચા સુખનું ભાન નહીં, અજ્ઞાન અને તે વડે જિંદગીનો હીન ઉપયોગ. એટલે આત્મસુખનું તો અજ્ઞાન, એનું ભાન નહીં,
અને જેમાં સુખ માન્યું પાંચ ઇન્દ્રિયના વિષયોમાં એ વિષય કષાય માં જ આખી જિંદગીનો હીન ઉપયોગ. એટલે ગયો હતો સુખ લેવા અને ત્યાં ઉડતી ઉપાધિમાં પડી ગયો. આધિ વ્યાધિ ઉપાધિ ભોગવે છે જીવ સુખ માટે સંસાર માંડે, અને ત્યાં તો આધિ વ્યાધિને ઉપાધિ એ ત્રણ સિવાય બીજું શું ભોગવે. એટલે આખું જીવ આખું જગત આ સંસારમાં સુખ લેવાને માટે ત્રિવિધ તાપની બળતરા સહન જ કરે છે, એ સહન કરે છે. અને સાચું સુખ મળતું જ નથી, મળે તો એને તૃપ્તિ થવી જોઈએ, પણ તૃપ્તિ તો કોઈ કાળે થતી નથી, હંમેશા અસંતોષ જ રહે, અસંતુષ્ટ જ. એટલે એથી સિદ્ધ છે કે એને સાચું સુખ હજુ મળ્યું જ નથી. અને જો પાંચ ઇન્દ્રિયના કોઈ પણ વિષયમાં સુખ હોય તો એ જેમ ભોગવે તેમ સુખ વધવું જોઈએ. જેમ કે આપણે આંખનો વિષય લઈએ તો આજકાલ ટીવી જોયા કરે, એમાં સુખ માન્યું મનોરંજન મળે તો પછી એ કલાકો સુધી એને જોયા જ કરવું જોઈએ, એને થાકવું નહીં જોઈએ. પણ અંતે થાકે બસ બંધ કરો હવે થાક્યા. તેમ ખાવામાં સુખ હોય તો જેમ ખાય તેમ સુખ મળવું જ જોઈએ. જો લાડવામાં સુખ હોય જેને એમાં સુખ માન્યું હોય તો એ પછી ખૂબ ખાયા જ કરો, પણ એક એક સ્ટેજ એવી આવે કે પેટ ભરાઈ ગયું એથી પછી કે બસ હવે નહીં, હવે તો એક ઓળિયો તો લેવો જ પડશે, તમે અમારા મહેમાન છો એટલે અમે આપીશું જ. તો કે મને ઉલટી થઈ જશે, હમણાં મને ઝેર જેવું લાગે, પેટ ભરાઈ ગયું, જગ્યા નથી, ના કે આપીશ જડે પણ ઉલટી થઈ જશે, મારા માટે હવે સુખરૂપ નથી, હવે મને આ દુઃખરૂપ છે. એટલે સુખ વસ્તુમાં નથી, સુખ કલ્પનામાં છે. ભૂખ હતી ત્યાં સુધી સુખની કલ્પના હતી, પેટ ભરાઈ ગયું એટલે હવે દુઃખની કલ્પના થઈ ગઈ. એટલે કૃપાલ કે કોઈ પદાર્થમાં સુખે નથી દુઃખે નથી, અનુકૂળ કલ્પનાએ સુખરૂપ ભાસે છે અને પ્રતિકૂળ કલ્પનાએ દુઃખરૂપ ભાસે છે. બાકી કોઈ જગતના પદાર્થમાં સુખ છે જ નહીં. જેમાં કપડાં લેવા જઈએ તો કોઈને લાલ રંગ ગમે ને કોઈને પીળો ગમે ને કોઈને સફેદ ગમે. જેને સફેદ ગમે એને કે આ વળી જે રંગો છે બધા લાલ ને પીળા ને કેવા ભડક કલર, આ કઈ કલર છે નહીં જોઈએ, એને એમાં પ્રતિકૂળ કલ્પના કરી. અને જે આવા લાલ કલરો જ પહેરતો હોય એને લાગે કે આટલો કેવા સરસ રંગ છે. હવે સરસ શું ને ખરાબ શું, એ જ કલર ને એક કે ખરાબ ને બીજો કે સારું, એ સારું ખોટું કોઈ છે જ નહીં, બધા જ સારા અને બધા નરસા, અથવા અર્થાત પદાર્થમાં કોઈ નર સારું નરસું છે જ નહીં, આ જીવની કલ્પનામાં છે. એમ યા કે છે એ સુખ અને આનંદ એ સર્વ પ્રાણી સર્વ જીવ સર્વ સત્વ અને સર્વ જંતુને નિરંતર પ્રિય છે, છતાં દુઃખ અને આનંદ ભોગવે છે, એનું કારણ શું હોવું જોઈએ? પછી કૃપાલદેવ જવાબ આપે, અજ્ઞાન. સાચા સુખ ના જ્ઞાનનો અભાવ એ અજ્ઞાન, અને તે વડે જિંદગીનો હીન ઉપયોગ. વિષય કસાય એમાં જ આખી જિંદગી ગાળે. એટલે બ્રહ્મચારીજી લખ્યું છે પ્રજ્ઞાબોધમાં, વિષય કસાય જે દિન વીત્યા તે તો સર્વે ભુંડા, વિષય કસાય જે દિન વીત્યા તે તો સર્વે ભુંડા, સતશાસ્ત્રોના અભ્યાસે જે સત શાસ્ત્રોના અભ્યાસે જે વીતે તે દિન રૂડા, અહો હો પરમ શ્રુત ઉપકાર ભવિને શ્રુત પરમ આધાર. પાંચ ઇન્દ્રિયના વિષયો એને વિષય કહેવાય. આંખનો વિષય રૂપ, કાનનો વિષય શબ્દ, નાકનો વિષય સુગંધ, મોઢાનો વિષય સ્વાદ અને શરીરનો વિષય સ્પર્શ છે. એ પાંચ ઇન્દ્રિય વિષયો કહેવાય ઇન્દ્રિયોના. અને ક્રોધ માન માયાલાદ લોભાદિ એ કષાય ભાવો એ વિષયોને લઈને છે. જો આપણને વિષયોમાં સુખ બુદ્ધિ ન હોય તો કષાય કોના માટે કરે? એટલે વિષયોને લઈને કષાય ભાવો, એમાં આખું જીવન સંસારી જીવોનું વ્યતીત થાય છે. એટલે વિષય કષાય જે દિન વિત્યા તે તો સર્વે ભૂંડા, આત્માને માટે અનંત કર્મ મનનું કારણ હોવાથી સર્વે ભૂંડા, પણ સતશાસ્ત્રોના અભ્યાસે જે વીતે તે દિન રૂડા. જે સત્પુરુષના વચનો સત એટલે આત્મા પ્રાપ્ત કરાવે એવા ગ્રંથો શાસ્ત્રો સત્પુરુષના વચનોમાં જે દિન વીતે તે જ રૂડા છે.
बाकी बधा भूंडा छे, कूड़ा छे। એટલે કે છે એ તત્વનું અજ્ઞાન અથવા સાચા સુખ સંબંધીનું જ્ઞાનનો અભાવ અને તે વડે જિંદગીનો હીન ઉપયોગ થતો અટકાવવાને પ્રત્યેક પ્રાણીની ઈચ્છા હોવી જોઈએ। કૃપાલ કે આવી રીતે આવા અમૂલ્ય માનવ દેહના સમયનો હીન ઉપયોગ થાય તે અટકાવવાની પ્રત્યેક પ્રાણીની ઈચ્છા હોવી જોઈએ કે આવો અમૂલ્ય માનવ દેહ મને કોઈક વાર અનંતકાળના જન્મ મરણમાં બહુ દુર્લભ છે તે મળે તો હવે એનો પૂરેપૂરો સદુપયોગ કરું। તે જિંદગીનો હીન ઉપયોગ અટકાવવાને પ્રત્યેક પ્રાણીની ઈચ્છા હોવી જોઈએ, પરંતુ કયા સાધન વડે? કૃપાલદેવ અહીંયા પત્ર પૂરો કર્યો પ્રશ્ન વિરામ કરીને, કયા સાધન વડે હીન ઉપયોગ જિંદગીનો થાય છે તેનો સફળ કરવો? તે મહાપુરુષે કહ્યું, પોતે જ કૃપાલદેવ પણ અનેક પત્રોમાં કહ્યું કે સત્સંગ, સ્વાધ્યાય અને ભક્તિ વડે, સત્સંગ વડે મનુષ્ય જન્મ સફળ કરવો, એનો હીન ઉપયોગ અટકાવવો, સ્વાધ્યાય વડે કે ભક્તિ વડે, અને સમયે સમયે પળનો હીન ઉપયોગ અટકાવવો હોય તો શું કરવું? મંત્ર સ્મરણ પ્રતિ સમય જો આત્માનો ઉપયોગ રાખે, મંત્રનું સ્મરણ કરે, તો પ્રતિ સમયે જે પળનો હીન ઉપયોગ થાય એ પણ અટકે। એવું અદ્ભુત સાધન આપણને પરમ કૃપાલ દેવે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ પોતાના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન આપી દીધું કે પ્રતિ સમયે આ હીન ઉપયોગ થતો અટકે। એથી વિશે શું જોઈએ? નવનિધાન કે રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ બધી આત્માઓમાં છે। આજી બાહ્ય શોધવા સુખ શોધવા ભટકે, પણ નાની પુરુષો કે તારા આત્મામાં જ બધું પડ્યું છે, હવે એ એકવાર પ્રગટ કરી લે તો તારે સર્વકાળનું યાચક પણ મટી જાય। આ પ્રમાણે મનુષ્ય દેહમાં જે પ્રતિ પડે એનો હીન ઉપયોગ થાય છે તે અટકાવવો જોઈએ। એટલે કૃપાલ કે તે જ્ઞાનીઓએ મનુષ્ય પણ ચિંતામણી રત્ન તુલ્ય કહ્યું છે, તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે, વિશેષ વિચારતા તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણી રત્નથી પરમ મહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે। એ વાતને કૃપાલ દેવે 935, 936 અને 934માં પત્રમાં પણ એ વાતની પુષ્ટિ આપી છે। તેમાં જણાવે છે 652 પેજ ઉપર કહ્યું, પત્રાંક 935, તેમાં કૃપાલદેવ લખે છે, વવાણિયા જ્યેષ્ઠવદી અમાવાસ બુધ 1956, ઓમ અંબાલાલ ભાઈ ઉપર આ પત્ર છે। ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવા મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મ મરણથી રહિત એવા પરમ પદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંત વાર ધિક્કાર હો। એક વાર નહીં, અનંત વાર ધિક્કાર હો। જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમ પદનો જય કર્યો। કૃપાલ કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન, ત્યાં રત્ન ચિંતામણી સાથે સરખાવ્યું, મનુષ્ય દેહની એક પળ વિશેષ મૂલ્યવાન, અહીંયા ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા પણ જે મનુષ્ય દેહની એક પળ છે તે વિશેષ મૂલ્યવાન છે એમ કહ્યું। ચક્રવર્તીની સંપત્તિ કેટલી કે જે 32,000 મુકટબંધી રાજાઓ મોટા માંડલિક રાજાનો ઉપરી છે, જેના 6 ખંડ જેની આજ્ઞામાં પ્રવર્તે કરોડો અબજો માણસો હોય, એ દેશો બધા ભેગા કરે 6 ખંડ, અને જેને પોતાની 96,000 તો રાણીઓ હોય છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે, તો એનું કુટુંબ કેટલું મોટું હશે, એના લાખો પુત્રો હશે, એટલું મોટું કુટુંબને કહે છે કે 363 તો રસોઈયા હોય છે એના ઘરમાં, એટલું કુટુંબ જ એટલું મોટું, એમ એટલી મોટી સંપત્તિનો અધિપતિ હોવા છતાં એના કરતાં પણ એનું જે મહાત્મ્ય આપણે ગણતા હોઈએ, કેમ કે નરેન્દ્ર છે, નરોમાં ઇન્દ્ર જેવો છે, જેમ દેવોમાં ઇન્દ્ર હોય દેવલોકમાં,
તેમાં મનુષ્યોનો રાજા ઇન્દ્રદેવો દેવે નરેન્દ્ર તે ચક્રવર્તી છે. તેની સમસ્ત સંપત્તિ કરતાં પણ આ માનવદેહની એક સમય એક પળ પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ પરમાર્થને અનુકૂળ એવા યોગ આપણને મળ્યા છે. એક એક અતિ દુર્લભ વસ્તુ પ્રાપ્ત થતાં આપણને ઠેઠ સત્પુરુષનો જોગ મળી ગયો, આવું સત્સંગનું ધામ મળી ગયું. પરમાર્થને અનુકૂળ જ્યાં રહીને પરમ અર્થ, પરમ એટલે ઉત્કૃષ્ટ, અર્થ એટલે પ્રયોજન, ઉત્કૃષ્ટ પ્રયોજન આ મનુષ્યભાવમાં શું છે? આત્મપ્રાપ્તિ, આત્માર્થ, જે અનંતકાળમાંની તે આપણું ઉત્કૃષ્ટ પ્રયોજન છે, આપણું લક્ષ્ય છે, એ જ્યાં સાધી શકાય એવા પરમાર્થને અનુકૂળ યોગ સંપ્રાપ્ત છતાં, આવા બધા યોગ આપણને મળ્યા છતાં, જો જન્મ મરણથી રહિત એવા પરમ પદનું ધ્યાન રહ્યું નહીં, આવા સાચા આત્મજ્ઞાની પુરુષનો યોગ થયા છતાં પણ એને પરમપદ, એ શુદ્ધ આત્મપદ છે, એ શુદ્ધ આત્માનું અથવા સહજાત્મ સ્વરૂપનું જો ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એટલે આ મનુષ્ય દેહ સ્થિત એવા આ આપણા આત્માને અનંતવાર ધિક્કાર છે. આપણા આત્માને એટલે પોતાને, આપણને જ એકવાર નહીં, લાખવાર નહીં, કરોડવાર નહીં, અસંખ્યાત વાર નહીં, પણ અનંતવાર ધિક્કાર છે. કેમ કે અનંતકાળમાં જે કાર્ય નહીં થયું એવો જ્યાં જોગ આવ્યો છે ત્યારે આ જે વિષય કસાયમાં જ પડ્યો રહે તો કે એના જેવો મૂર્ખ કોણ? સિઝન આવે તો વેપારી પણ એનો પૂરો લાભ લે, તો આ તો જન્મ મરણથી મુક્ત થવાનો અવસર આવ્યો. અનંત દુઃખ સહેજે છૂટી જાય એવી જોગવાઈ મળી તો એને ભાન આવતું નથી. એટલે ઈશ્વરજી મહારાજ કે આ તો મૂર્ખમાં શિરોમણી છે. સ્તવનમાં કે અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પહેલો જી, ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથ ન માંડે ઘેલો જી. સાવ ભૂખ્યો હોય જેને કોઈ સૂકો રોટલો પણ ના આપે તેને કોઈ શેઠ આ ખુશી થઈને એને ઘેબર આપે તો કે લે આ ખાજે, તો કે ના મારે તો આ નહીં જોઈએ. અરે તને હું ઘેબર આપું છું મિષ્ટાન શ્રેષ્ઠ કહેવાય એ પણ તું ના પાડે, ત્યારે તો ખરેખર મૂર્ખોમાં સરદાર જેવો છે. એમ ઉત્તમ અવસર પ્રાપ્ત થયા છતાં આત્મકલ્યાણ, આત્મપ્રાપ્તિ, સમ્યક દર્શન થઈ શકે એવા યોગો પ્રાપ્ત થયા છતાં તારે સમ્યક દર્શન કરવું નથી અથવા જન્મવર્તી મુક્ત થવું નથી તો તારા જેવો દુર્ભાગ્યશાળી કોણ? મહાભાગી લક્ષ્મી ઘરમાં આવતીઓને ના પાડે એના જેવું છે. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા પણ જેનો એક સમય માત્ર વિશેષ મૂલ્યવાન છે એવા મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મ મરણથી રહિત એવા પરમ પદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત મનુષ્ય દેહમાં રહેલા આત્માને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર. આ કાળ કેવો આવી ગયો કે પહેલાં ભગવાન ઋષભદેવના સમયમાં તો જીવ એટલા સરળ હતા, માયા કપડી નહીં અને ઋજુ પરિણામવાળા અને પ્રાજ્ઞ હોશિયાર, કે એમને કંઈ દોષ થયો હોય અને જો કહે કોઈ ગુરુ કે હા હા એટલું કહી દે કે એને લાગી આવે કે હા મને એમ કહી દીધું મેં કંઈ મોટો દોષ કર્યો એટલે મને હા કહ્યું એટલે એની અસર થઈ જતી. પછી જેમ જેમ આ ઉતરતો કાળ છે એટલે હા પછી માં આવ્યું, પછી કોઈ દોષ કરે તો કે માં આમ ન કરા માં, તો એ દોષ કરતાં અટકી જતો. એમ કરતાં કરતાં ધીમે ધીમે હા માં ના ના નહીં કરવું આવું ત્યારે એને સમજાવવા લાગ્યું. ત્યાર પછી જેમ કાળ પડતો આવ્યો એટલે કે ધિક ધિક્કાર છે તને, હજુ પણ તું નથી સમજતો, ત્યારે પણ સમજી જતા હતા. અને હવે કે છે જીવો એટલા બધા આ માયાવી એટલે કે કપટી અને જડ બુદ્ધિના છે કે એને એકવાર નહીં અનંતવાર ધિક્કાર આપે તો પણ કાંઈ અસર થતી નથી.
धिक 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 अनंत वार कहे तो आ जीव बुझतो नथी। एवी जीवो मां अयोग्यता आवी गई छे, अधिकारी पण नथी, आत्मानी गरज नथी, એટલે આરત પણ નાશ પામવા જેવું થયું છે, કોઈને આત્માની પડી નથી, બધાની ઇન્દ્રિય સુખની જ પડી છે, એવો કાળ આવી ગયો। કારણ કે હિન્દ પુણ્ય જીવોએ આ ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે। એવા પરમપદનું જો ધ્યાન ન રહ્યું તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંત વાર ધિક્કાર હો, જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમપદનો જય કર્યો। પ્રમાદ એ મહારિપુ છે, મોટામાં મોટો શત્રુ આપણો પ્રમાદ છે। કૃપાલ કે પ્રમત્ત ભાવે આ જીવનું ભંડું કર્યામાં કાંઈ પણ મણા રાખી નથી, તો પણ આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી એ જ અતિશય ખેદકારક છે। અનંતવાર પ્રમાદ એને જડાવ્યો તો પણ એને હજુ ભાન નથી આવતું કે હું પ્રતિ સમય એ પળનો દુરુપયોગ કરું છું, આવી મનુષ્ય ભાવની પળ ક્યાં। બ્રહ્મચારીજીએ તો એ પત્ર સુધામાં એવું લખ્યું કે સમકીતી રોગી ભલો જાકે દેહન ચામ, બિના ભક્તિ ગુરુરાજ કી કંચન દેહ નકામ। અને કહ્યું કે મનુષ્ય દેહ ક્યાં, જેના ભલે દેહ ઉપર ચામડું ન હોય, એટલે કે એવો રોગ થયો હોય તો પણ એને જે સત્પુરુષ મળ્યા હોય તો એ મહામૂલ્યવાન છે એનો સમય, પણ વિના ભક્તિ ગુરુ રાજ કી કંચન દેહ નકામ। કંચન વર્ણી કાય ગમે એટલો સુંદર હોય પણ એને સત્પુરુષ પ્રત્યે ભક્તિ નથી તો એનું જીવન નકામું છે। આ મનુષ્ય ભાવ પૂરતું કંઈ પુણ્ય બાંધ્યું હોય એટલે આ મળી આવ્યો, પણ આગળ શું, આગળ જીરો, કાંઈ હાથમાં ના આવે, દુર્ગતિમાં જેને પડશે। પણ જાકે દેહ ન ચામ, દેહ ચામ એટલે ચામડું પણ નથી જેના દેહ ઉપર, પણ સત્પુરુષ પ્રત્યે અત્યંત ભક્તિ છે તો એનું જીવન સફળ છે। પણ વિના ભક્તિ ગુરુ રાજ કી કંચન દેહ નકામ, એમ ત્યાં કે છે, જેમણે પ્રમાદનો જય કર્યો એટલે જો દેહાર્થમાં જે મનુષ્ય પણ વ્યતીત થયું તો એક ફૂટી બદામની પણ તેની કિંમત નથી। જેણે પ્રમાદનો જય કર્યો તેણે સર્વ તેણે પરમ પદનો જય કર્યો, જેને પ્રમાદ જીત્યો અત્યંત પુરુષાર્થી થયો તે જરૂર સમકિત શું કેવળનાને પણ પામશે, અને એ પુરુષાર્થ ન કરે તો ત્રણેય કાળમાં એ સમ્યક દર્શનને પણ ન પામે, તો કેવળ ક્યાંથી, કેવળનાન ક્યાંથી આવે। બળી પત્રાંક 936માં કૃપાલે કહે છે, ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણીને ચિંતા મણી કહ્યો છે, એ જ આ મનુષ્ય દેહ છે કે જે દેહમાં યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતતા ધારી તો પાર પડે છે। ચિંતિત એટલે જે ચિંતવીએ, તેનાથી જેનાથી પ્રાપ્ત થાય તે મણીને ચિંતા મણી કહ્યો છે, તે જ આ મનુષ્ય દેહ છે કે જે દેહમાં યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે। આત્યંતિક એટલે સંપૂર્ણપણે, કે મારે આ જન્મ જરા મરણના દુઃખનો ક્ષય કરવો જ છે, જો એવો નિર્ણય કરે, ચિંતિતા ધારી મનમાં ચિંતવી લે મોક્ષની ઈચ્છા, તો પણ કે જે પાર પડે એવું છે, એવો આ માનવ દેહ છે। એટલે જીવ કર્મ ભિન્ન ભિન્ન કરો મનુષ્ય જન્મ કું પાય, આ મનુષ્ય જન્મ મળ્યો માટે જીવ અને કર્મોને ભિન્ન કરો। ભિન્ન જ છે, સ્વભાવમાં નથી, છતાં એ રાગ દ્વેષને લઈને જે આત્મા સાથે કર્મો ચોંટી ગયા એને હવે કહે છે કે ભિન્ન કરો, જુદા પાડો। ચાર કોષ ગ્રામાંતરે ખર્ચી બાંધે લાર, પરભવ નિશ્ચય જાવણો કરીએ ધર્મ વિચાર। ચાર કોષ દૂર પણ જાય તો બધી સામગ્રી, પૈસા, ખાવા પીવાનું, પાણી વગેરે બધું સાથે લે, ચાર કોષ ગ્રામાંતર કરે એટલે ગાબીજા ગામે જાય તો ખર્ચી એટલે ખાવા પીવાનું, ખર્ચી બાંધે લાર એટલે સાથે બાંધીને લઈ જાય, પણ અહીંયા તો પરભવ જાવણો, ત્યાં કોણ છે આપણું, અહીંયા 50-60 વર્ષ જીવવાનું હોય તેના માટે જાણે 7 પેઢી ન ખૂટે એટલું ભેગું કરીએ, અને અહીંયાથી
જ્યાં જઈશું 50 વર્ષ પછી, વધારે વધારે કે 60-70, ત્યાં આપણું કોણ છે? ત્યાં આપણી કોણ રક્ષા કરશે? તેના માટે આ જીવે શું કર્યું? એટલે ખર્ચી બાંધે લાર પણ પરભવ, નિશ્ચય જાવણો, નક્કી જાવું છે પરભવે, તો કરીએ ધર્મ વિચાર. અરે હવે આત્મધર્મનો વિચાર કરો કે જેથી તમારો પરભવ પણ સુખી થાય. બહુ વીતી થોડી રહી, અબ તો સુરત સંભાર, પરભવ નિશ્ચય જાવણો, કરીએ ધર્મ વિચાર. એટલે આ પ્રમાણે અચિંત જેનું મહાત્મ્ય છે, એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થઈ જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિશે તે 11મું આશ્ચર્ય છે. સત્સંગ વડે આ જીવને મનુષ્ય દેહ વગેરેનું મહાત્મ્ય સમજાય, અને તે સત્સંગ મળીએ પણ જો જીવ આ મનુષ્યપણાની અમૂલ્યપણાને ન સમજે તો પછી કહે છે કે આ 11મું આશ્ચર્ય. 10 અછેરા તો ભગવાનના સમયમાં થઈ ગયા. આ 11મું આશ્ચર્ય કે આટલી બધી યોગ્યતા જોગવાઈ મળવા છતાં પણ એને માનવ દેહની કિંમત સમજાતી નથી. એટલે અહીંયા કૃપાલદેવે કહ્યું, એક તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણી રત્નથી પરમ મહાત્મ્યવાન અને મૂલ્યવાન છે, અને જો દેહાર્થમાં તે મનુષ્યપણું વ્યતીત થયું તો એક ફૂટી બદામની કિંમતનું નથી એમ નિસ્સંદેહ દેખાય છે. નિસ્સંદેહ શંકા વગર કે આ વાત દ્રઢપણે સમજાય છે કે જો હવે નહીં સમજે તો આ બાજી પણ હાથમાંથી જશે. અને કેવી કેવી યોગ્યતા આપણને પ્રાપ્ત થઈ છે એ આપણે પૂજાઓ અહીંયા ભણાવીએ તેમાં આવે છે. તેમાં મનુષ્યભાવની દુર્લભતા બતાવી કે આપણને કેટલી બધી સામગ્રી મળી ગઈ છે તે બતાવે છે. એક એક ક્રમપૂર્વક કે અનંતકાલના પરિભ્રમણો, હે ભગવંત, મને આપના દર્શનનો યોગ નહીં થયો. ભલે ઉપલક દર્શન થયા પણ મને સમ્યક દર્શનનો યોગ નહીં થયો, મને આત્માના દર્શન નહીં થયા કે હું કોણ છું. નાથ તેરો દર્શન દુર્લભ પાયો, નાથ તેરો દર્શન દુર્લભ પાયો, હારે મોકું કર્મ ન ઠારે ન ચાયો, નાથ તેરો દર્શન દુર્લભ પાયો. હે નાથ, મને આત્મદર્શન તો અત્યંત દુર્લભ થઈ પડ્યું, અનંતકાલના પરિભ્રમણ મને નહીં થયું. કેમ? તો કે મોકું કર્મ નઠારે નચાયો, આ કર્મ મને નચાવે છે. જોકે બાંધેલા પોતે જ છે, એ કર્મને આધીનું ચાર ગતિમાં જ ભટકું છું. ભવ ભવ ભટકત દશ દ્રષ્ટાંતે દુર્લભો નર ભવ પાયો. દસ ભવ ભવ ભટકત દશ દ્રષ્ટાંતે દુર્લભો નર ભવ પાયો, આરજ ક્ષેત્ર ઉત્તમ કુલ જાતિ, આરજ ક્ષેત્ર ઉત્તમ કુલ જાતિ, દુર્લહી નિરોગી કાયો, નાથ તેરો દર્શન દુર્લભ પાયો. ભવ ભવ ભટકત ચાર ગતિ છે, એથી કે પંચમ ગતિ જે મોક્ષ છે તો મળી નથી, માટે જ ભટકું છું. ભવ ભવ ભટકત દસ દ્રષ્ટાંત, દસ દ્રષ્ટાંત એ મનુષ્ય દેહ દુર્લભ કહ્યો છે, એ હજુ સુધી હું તો ચારે ગતિમાં જ ભટકું છું. છતાં આ દુર્લભ એવો માનવ દેવ પામ્યો છું, જે કરોડો બીજા જન્મો લઈએ ત્યારે કોઈક વાર આ માનવદેહ મળે તે હમણો મને પ્રાપ્ત છે. દુર્લભો નરભવ પાયો, વળી આરજ ક્ષેત્ર હારી ક્ષેત્રમાં જન્મ મળ્યો, ઉત્તમ કુલમાં જન્મ મળ્યો, ઉત્તમ જાતિમાં જન્મ મળ્યો, નીચ જાતિમાં નહીં મળ્યો. હલકી દેડ બિલ ભંગીમાં જન્મ્યા હોઈએ તો એમનો જાતિગત સંસ્કાર જ વિપરીત હોય, એ ધર્મ ક્યાંથી પરણમે? આવા સંસ્કારો જ બાપ દાદાઓથી મળ્યાનો હોય, એટલે એ ઉત્તમ જાતિ પણ મળી અને દુર્લભી નિરોગી કાયો, કાયા પણ અત્યંત રોગવાળી જ હોય તો ધર્મારંભ કેવી રીતે કરી શકે? લૂલો લંગડો હોય, આંધળો હોય, એ બધી જ જોગવાઈ મળી છે. આરજ્ય ક્ષેત્ર ઉત્તમ કુલ જાતિ દુર્લભી નિરોગી કાયો,
પાંચ ઇન્દ્રિયો પણ પરિપૂર્ણ મળી, ઇન્દ્રિયો પણ ખાંડી નથી, નહીં તો આરાધનામાં ફરી વિક્ષેપ આવે, અને પૈસા પણ કહીને હોય તો સત્સંગ કરી ન શકે, આખો દિવસો વેતરું જ કરતો હોય તો પેટ ભરવાને માંડ મળતું હોય તો સત્સંગ ક્યાંથી કરે, એ પણ પ્રાપ્તિ છે. અને એથી વિશેષ તો વિતરાગ પુરુષોનો ધર્મ મળ્યો. ભગવાન મહાવીરે જે વિતરાગતા કેમ પ્રાપ્ત કરવી એ ધર્મ બોધ્યો, એ બતાવનાર સાચા સદગુરુ ભગવંત મળ્યા. આ કલિકાળમાં આવા યુગમાં પણ સદગુરુનો પણ જોગ મળ્યો, અને વળી એ જે સિદ્ધાંતો આખી દ્વાદશાંગી ભગવાનથી ઉપદેશી તેનો સાર આપણી ભાષામાં આપી દીધો. આવા પરમ કૃપાળુ દેવ જેવા પુરુષનો અને એના ઉપદેશનો જોગ મળ્યો, આવું વચનામૃત આખું મળી ગયું. સંક્ષેપમાં 14 પર્વનો સાર છે બધા શાસ્ત્રોનો, ચારે અનુયોગ જમા છે. પાંચો ઇન્દ્રી પ્રવડી પામી, પ્રવડી એટલે પરિપૂર્ણ. પાંચું ઇન્દ્રી પ્રવડી પામી દુર્લભ ધન સંપ્રદાયો સદગુરુ જોગ સિદ્ધાંત સાંભળવો, સદગુરુ જોગ સિદ્ધાંત સાંભળવો દુર્લભ ચિત્ત સમજાયો, નાથ તેરો દર્શન દુર્લભ પાયો. પાંચું ઇન્દ્રી પણ પ્રવડી એટલે બધી પરિપૂર્ણ પામી, દુર્લભો ધન સંપ્રદાયો, ધનનો સંપ્રદાય એટલે પ્રાપ્ત થવું તે પણ દુર્લભ છતાં મળી ગયું. સદગુરુ જોગ, સત્પુરુષનો જોગ, સિદ્ધાંત સાંભળવાને મળ્યા, અને દુર્લભ ચિત્ત સમજાય. સિદ્ધાંત સાંભળે પણ સમજાય નહીં તો, એવી ભગવંતે બુદ્ધિ પણ આપી કે તત્વનું કંઈક અંશે પણ સમજાય તત્વ. દુર્લભો ચિત્ત સમજાયો, તેના પછીની જે દુર્લભ જોગવાઈ આપણને મળી તે છે શ્રદ્ધા. કેમ કે કંઈ પણ શ્રદ્ધા છે તો અહીંયા આવીએ છીએ. શ્રદ્ધા નહીં તો કોણ આવે? ભલે અંશે હોય, રૂપિયામાં એક પૈસા જેટલી પણ હોય, તો એ શ્રદ્ધા પૈસા પ્રમાણમાં છે તો આગળ રૂપિયા પ્રમાણમાં થશે. એમ સદ્ધણા એટલે શ્રદ્ધા, જીન સૂત્રની સાચી શ્રદ્ધા, તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તત્વોની સાચી શ્રદ્ધા પણ સે થઈ ત્યારે એ ભગવંતો આપને શરણે આવ્યો. આવા એક એકથી દુષ્કર અંગો પણ મને પ્રાપ્ત થયા. સદ્ધણા શુદ્ધિ જીન સૂત્રની દુકર અંગ ધરાયો. સદ્ધણા એટલે શ્રદ્ધા. સદ્ધણા શુદ્ધિ જીન સૂત્રની, જીન સૂત્ર એટલે આગમો, તેની શુદ્ધિ એટલે શુદ્ધ રીતે એની શ્રદ્ધા થઈ. અને દુષ્કર અંગ ધરાય એટલે દુષ્કર એવા અંગો પણ એ ભગવાન આપની કૃપાએ પ્રાપ્ત થયા. પણ હવે બધી સામગ્રી પ્રાપ્ત હોવા છતાં હે ભગવંત, આ પ્રમાદ વડે બધું ખોઈ બેઠું, એનો પૂરો લાભ નહીં લઈ શક્યો. પ્રમાદ આવીને મને નડ્યો, એટલે શું? તો કે કંઈ નહીં, બધું સારું છે, કરીશું આજે નહીં કાલે, કાલેની પરમ દિવસે શું ઉતાવળ છે, આપણે પછી એ જ કરવાનું છે. ગરડા થઈશું એટલે શું કરવાનું? આપણે આ જ કરવાનું, ભક્તિ જ કરીશું. પણ આ ગરડાપણું આવશે કે નહીં એ કોણે જોયું? એટલે જ્ઞાની પુરુષો કે પ્રતિદિન જેમ ખાવાનું આપણે છોડતા નથી, તેમ રોજની રોજ પ્રતિદિન આરાધના કરી લેવી, આગળ માટે મૂકવું નહીં. કંઈ ભરોસા નથી કે કાલ આવશે કે નહીં. આજનો લાવો લીજીએ રે કાલ, કોણે દીઠી છે? વચમાં છે આડી રાત કાલ કોણે દીઠી છે, કોણે દીઠી છે કાલ કોણે દીઠી છે, આજનો લાવો લ્યો કાલ કોણે દીઠી છે. માટે પ્રતિદિન આરાધના સવાર સાંજ એટલી થતી હોય કરી લેવી. આગળ ઉપર વૃદ્ધાવસ્થા આવશે ને યોગ મળશે તો બહુ સારી વાત છે, નહીં તો આજનું તો કરી લઉં ને કાલે મરી ગયો તો સાથે શું આવશે? એટલે અહીંયા આવે આગળ શું કહે છે આચાર્ય ભગવંતો, કે આ કેવો કેવો જીવ, એટલી બધી સામગ્રી થયા છતાં પ્રમૂઢ એવો પ્રાણી પ્રમાદથી બધું ખોઈ બેસે છે. સદ્ધણા જીન શુદ્ધિ, સદ્ધણા શુદ્ધિ જીન સૂત્રની દુકર અંગ ધરાયો, સામગ્રી સઘળી લઈ સુંદર, સામગ્રી સઘળી લઈ સુંદર,
मूढ प्रमाद हरायो नाथ तेरो दर्शन दुर्लभ पायो। सामग्री सगळी लही सुंदर आत्मकल्याण माटेनी सगळी सुंदर सामग्री मळ्या छता पण आजी मूढ एवो प्रमादे हरायो, प्रमत्त भावे भूंडू कर्यु, आजनी काल करता आखो जीवन पूरु थई गयु। अने तेमा वळी कुगुरु कुदेव कुधर्मनो प्रसंग आवी पड़े तो पछी आ उत्तम बोध समझावो पण दुर्लभ थई पड़े छे। केम ए विघ्न रूप छे आ बधा। कुगुरु कुदेव कुधर्म प्रसंगे दुर्लभ बोध पठायो, रत्न चिंतामणि देवनो दीधो, रत्न चिंतामणि देवनो दीधो, जेम गमारे गमायो नाथ तेरो दर्शन दुर्लभ पायो। हरे मोकु कर्म न ठारे न चायो नाथ तेरो दर्शन दुर्लभ पायो। कुगुरु कुदेव के कुधर्म नो जो प्रसंग आवी पड़े तो दुर्लभ बोध पठायो, तो आ उत्तम महापुरुषना बोध नु पठन थवू दुर्लभ, केम के विपरीत मार्गे आपणने लई जाय, सद्गुरु थी दूर राखे। आवो रत्न चिंतामणि जेवो मानव देह मळ्यो, बधी जोगवाई मळी, पण जेम गमारे गमायो। जे कोई गमार लोक होय એટલે અભણ, એને ચિંતામણી રત્નની કિંમત ન હોય, એને આવું રત્ન મળ્યું હોય અને કોઈ ઝવેરી આવીને એને કહે તને 5 રૂપિયા આપો કે 50 રૂપિયા આપી દે કે શું છે, ચળકતો પથ્થર છે, એમાં શું ઓળખાણ નથી, તેમ ગમાર જેમ રત્ન ચિંતામણીને પણ ખોઈ દે કે એની કિંમત ન કરે, તેમ આ માનવ દેહની કિંમત હું પણ નહીં સમજી શકે। આવો અમૂલ્ય જોગ મને પ્રાપ્ત થયો, છતાં હે ભગવાન આ મારો આત્મા ગમારની જેમ જ રહ્યો। બોધિરયણ વીણા હું બહુ ભટક્યો, હવે પ્રભુ શરણે આયો। બોધિરયણ, રયણ એટલે રત્ન, બોધિ એટલે રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારને બોધિ કહેવાય, અને રયણ એટલે રત્ન, બોધિ રત્ન એટલે ત્રણ રત્ન, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ ત્રણ રત્ન વગર હું સંસારમાં ભટક્યો, સમ્યક દર્શન વગર ભટક્યો। સમકિત જો થયું હોય તો વધારેમાં વધારે 15 ભવમાં તેનો મોક્ષ નિશ્ચિત છે, પણ થયું નથી માટે હજુ સુધી રજડીએ છે। બોધિરયણ વીણા, વીણા એટલે વગર, હું બહુ ભટક્યો હવે પ્રભુ શરણે આયો, ત્રિશલાનંદન બોધિ ભાવના દેવાનંદન બોધિ ભાવના, માગુ હું શીશ નમાયો નાથ તેરો દર્શન દુર્લભ પાયો। અરે મોકુ કર્મ ન ઠારે ન ચાયો નાથ તેરો દર્શન દુર્લભ પાયો। બોધિ રત્ન વિન હું બહુ ભટક્યો, પણ હે ભગવાન હવે હું આપના શરણે આવ્યો છું, માટે હે દેવાનંદન, ત્રિશલાનંદ એટલે ભગવાન મહાવીર, દેવાનંદ એટલે કૃપાળદેવ આપણા માટે, હવે મને બોધિ ભાવના આપો કે હું રત્ન તેને પામું એવી નિરંતર મને મારા અંતરમાં આત્મભાવના રહો। ત્રિશલા નંદન બોધિ ભાવના માગું, હું શીશ નમાયો, આપના આગળ મારું મસ્તક નમાવી, અને અનંત કાળ તો મેં પ્રમાદમાં ખોયો, અનંત માનવ દેહને હરી ગયો, પણ આ મનુષ્ય ભાવ જે આપે અત્યંત દુર્લભ કયો, હવે એની પળે પળ આત્મચિંતન સત્પુરુષના બોધમાં સ્મરણમાં એની વિચારણામાં રહીને આ અમૂલ્ય માનવ દેહને હું સફળ કરી દઉં, ધન્ય બની જાઉં, કેમ કે અવસર બેર બેર નહીં આવે, આવા અવસર વાર વાર નથી આવતા, એટલે એનો પૂરેપૂરો લાભ લઈ ને મારા આત્માનું કલ્યાણ કરી દઉં। 725 હા ચાલે છે, અધૂરો છે। ભવાણિયા કાર્તકવદ બીજ રવિ 1953 કૃપાલદેવે કહ્યું, જ્ઞાનીઓએ
મનુષ્યપણું ચિંતામણિ રત્ન તુલ્ય કહ્યું છે. જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણી રત્ન તુલ્ય કહ્યું છે તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતા તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણી રત્નથી પરમ મહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે. અને જો દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો એક ફૂટી બદામની કિંમતનું નથી એમ નિસંદેહ જણાય છે. કૃપાલદેવ કહે, જ્ઞાની પુરુષે આ માનવ દેહને ચિંતામણી રત્ન સમાન કહ્યો અને વિશેષ વિચારીએ તો એ મનુષ્યપણાનો એક સમય પણ રત્ન ચિંતામણી કરતાં વિશેષ મૂલ્યવાન છે. આવી મનુષ્ય ભાવની અમૂલ્ય ક્ષણો જો આત્માર્થની પણ દેહને અર્થે ગઈ, પાંચ ઇન્ના વિષય કષાયમાં જ જો મનુષ્યભાવ વ્યતીત થઈ ગયો તો આ મનુષ્ય ભાવની કિંમત એક ફૂટી બદામ જેટલી પણ નથી. જેમ ફૂટી બદામની કોઈ કિંમત નથી, તેમાં આ મનુષ્ય દેહની પણ એને માટે કોઈ કિંમત નથી એમ નિસંદેહ દેખાય છે. એટલે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમ કે દસ દ્રષ્ટાંતે દુર્લભ આવો માનવ દેહ મળ્યો એનો ઉપયોગ વિચારવાનને આત્માર્થીને માત્ર આત્માર્થે જ થવો જોઈએ. કેમ કે વાર વાર આવો જોગ મળતો નથી. આ વિશે કૃપાળુદેવ માનવદેહના પાઠમાં કહે છે કે આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે. આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે. એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રયોજન કરે છે. આ સંસારમાં બહુ દુઃખ છે. ત્રિવિધ આપતી આખો લોક પ્રજ્વલિત છે. આધિ વ્યાધિ ને ઉપાધિ અથવા જન્મ જરાને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ કારણ તેના બે કયા રાગ દ્વેષ અણહેતુ. નકામાં આજીવ રાગ દ્વેષ કર્યા કરે છે અને નવો સંસાર ઊભો કરે છે. અને સંસારમાં આજીવ આધિ એટલે માનસિક દુઃખ, વ્યાધિ એટલે શારીરિક દુઃખ અને ઉપાધિ એટલે ઘર ધંધા કુટુંબ આદિની ઉપાધિને જ ભોગવે છે. સાચું સુખ એને ખબર જ નથી. એટલે આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે. નાની એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રયોજન કરે છે. આવા દુઃખમય સંસારમાંથી દુઃખ સંસારરૂપી સમુદ્રને તરવા માટેનું જ પ્રયોજન કરે છે, પુરુષાર્થ કરે છે. મોક્ષને સાધી તેઓ અનંત સુખમાં બિરાજમાન થાય છે. મોક્ષ પ્રાપ્ત કરી અને આત્માને અનંત સુખમાં લઈ જાય છે. સર્વકાળને માટે એ મોક્ષ બીજા કોઈ દેહથી મળદાર નથી. દેવ તિર્યંચ કે નરક એ એકે ગતિથી મોક્ષ નથી, માત્ર માનવ દેહથી મોક્ષ છે. કૃપાલ દે કે કોઈ બીજી ગતિ ત્યાં મોક્ષ પ્રાપ્તિ એટલે કે સર્વ દુઃખથી છૂટવાપણું છે નહીં, માત્ર મનુષ્ય દેહથી છે. અને એ મનુષ્ય દેહમાં પણ કેટલા બધા દુઃખ રહેલા છે, માટે કોઈ ગતિ સુખરૂપ નથી. એક આત્માનું હિત તો આ શાશ્વત સિદ્ધિ એટલે કે મુક્તિ મેળવવામાં જ છે. એના માટે કૃપાલદેવે 727 પાન ઉપર ઉપદેશ છાયામાં જણાવ્યું છે કે મનુષ્ય અવતાર પામીને રળવામાં અને સ્ત્રી પુત્રાદિમાં તદાકાર થઈ આત્મ વિચાર કર્યો નહીં, પોતાના દોષ જોયા નહીં, આત્માને નિંદ્યો નહીં, તો તે મનુષ્ય અવતાર રત્ન ચિંતામણી રૂપ દેહ વૃથા જાય છે. મનુષ્ય અવતાર, ઢોર પશુનો અવતાર નથી મળ્યો, મનુષ્યનો મળ્યો છે. બુદ્ધિ મળી, બધું જ મળ્યું છે, આપણને સત્પુરુષ પણ મળ્યા. એટલે મનુષ્ય અવતાર પામીને, આવી જોગવાઈ પામીને પણ જીવ રળવામાં એટલે કે કમાવામાં, પૈસા એકઠા કરવામાં અને સ્ત્રી પુત્રમાં તદાકાર થઈ. અને કૃપાલદેવ કે કાં તો
धनादि मेळवामां रळवामां का स्त्री के पुत्रमां एकाकार थई एने ज पोताना मानी का तो देहने पोताना माने अने देहना सगा संबंधी स्त्री पुत्रमां तदाकार थई तदाकार एटले एकाकार तन्मय पणु करीने जो आपणा आत्माए आत्म विचार कर्यो नहीं कि हूँ कौन छू ये जो भाव विचार्यो नहीं अने आ देहने ज पोतानु मानी के स्त्री पुत्र ने मारा मानी अने आ मनुष्य जो वृथा खोई दीधो तो कि छे आ रत्ना रत्न चिंता मणि तुल्या मनुष्य दे वृथा जाए छे व्यर्थ व्यय फोकट जाए छे अने उड़तू कर्मबंधनु कारण थई बीजो अनंत संसार वधारे छे। मनुष्य अवतार पामीने रळवामां अने स्त्री पुत्र मां तदाकार थई आत्म विचार कर्यो नहीं आत्म विचार कर विचार तो पाम औषध विचार ध्यान आत्म भ्रांति सम रोगनी सद्गुरु वैद्य सुजान गुरु आज्ञा सम पथ्यनी पण औषध तो विचार ध्यान विचार रूप औषध ने जो सेव्यू नहीं तो आत्म प्राप्ति पण थाय नहीं विचार विना आत्मज्ञान थाय नहीं अने असत्संग अने असत प्रसंग थी जीवन विचार बल प्रवर्तु नहीं। शू विचार करवो छे ते अमूल्य तत्व विचार कृपाल देवे काव्य नु नाम शू आप्यू अमूल्य जेनु मूल्य न थई शके एवो जेमा तात्विक विचार बतावे छे। हूँ कौन छू क्या थी थयो शू स्वरूप छे मारू खरू हूँ कौन छू क्या थी थयो शू स्वरूप छे मारू खरू कोना संबंधे वळगणा छे राखू के परहरू एना विचार विवेक पूर्वक शांत भावे जो कर्या एना विचार विवेक पूर्वक शांत भावे जो कर्या तो सर्व आत्मिक ज्ञान ना सिद्धांत तत्व अनुभव्या तो सर्व आत्मिक ज्ञान ना सिद्धांत तत्व अनुभव्या तो सर्व आत्मिक ज्ञान ना सिद्धांत तत्व अनुभव्याम। आ मूलभूत तत्व विचार प्रयोजनभूत तत्व आत्म तत्व हूँ शुद्ध चैतन्य स्वरूप अविनाश एवं आत्मा छू देहादि स्वरूप मारा नथी ए भाव जो न चिंतव्यो अने पोताना आत्मानी विचारणा जो न करी एकांतमा स्थिरता करीने छ पदनी श्रद्धा न करी तो बधुं फोक गयुं बधुं व्यर्थ छे। પણ કૃપાલ કે ક્યાં એ હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું સ્વરૂપ શું કોના સંબંધે આ વળગડા છે રાખું કે પરહરું જેને મેં મારા માન્યા એ બધું રાખું કે મનથી કાઢી નાખું વ્યવહારથી ઉપરથી બધું એમનું એમ રહેશે પણ અંતરથી તોડી નાખું તો જ મોં મટે એના વિચાર પાછા વિવેકપૂર્વક સત્પુરુષના બોધના આધારે શાંત ભાવે એકાંતમાં જો કર્યા કે હું કોણ છું કેવી રીતે હું આત્મા છું એના લક્ષણ શું અને આ દેહના લક્ષણ શું એમ જડ ચેતનનો જો વિચાર કરે તો કે સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવે અને આત્મા અનુભવમાં આવી જાય પણ એના માટે પુરુષાર્થ કરે તો એટલે કે જો એ નહીં કર્યો મનુષ્ય અવતાર પામીને રળવામાં ને સ્ત્રી પુત્રમાં તદાકારથી આત્મવિચાર કર્યો નહીં પોતાના દોષ જોયા નહીં દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય જો મેં મારા પોતાના દોષ જોયા નહીં તો આ સંસાર સમુદ્રથી કેવી રીતે તરાય દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય કયા ઉપાય તરી શકાય એટલે અહીંયા કૃપાલ કે પોતાના દોષ જોયા નહીં અને સ્ત્રીપુત્રમાં તદાકાર થઈ આત્મવિચાર કર્યો નહીં પોતાના દોષ જોયા નહીં આત્માને નિંદ્યો નહીં હું તો દોષ
અનંતનું ભાજન છું કરુણા, એ પોતાના આત્માની નિંદા કરીની કે અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નાઈ, અહંકાર જ હજુ ગયો નથી. આ જીવને અભિમાન છે એ માનાદિ શત્રુ મહા નિછંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય, એમ અનંત પ્રકારથી સાધન રહિત હું નહીં, એક સદગુણ પણ મુખ બતાવું શું. હે ભગવંત, હું આપને શું મોઢું બતાવું, હજુ તો એક પણ સદગુણ પ્રગટ્યો નથી. એમ પોતાના દોષ જોયા નહીં, આત્માને નિંદ્યો નહીં આ મનુષ્ય અવતારમાં, તો તે મનુષ્ય અવતાર એટલે મનુષ્ય જન્મ રત્ન ચિંતામણી રૂપ દેહ વૃથા જાય છે. ભલે ગમે એટલો અમૂલ્ય દુર્લભ માનવ દેહ મળ્યો, એ પણ જો એને આત્માર્થે નહીં ગાળ્યો તો આ મનુષ્ય દેહ પણ વૃથા જાય છે. એટલે કૃપાલ ઘેજી આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ કંઈક વિચાર છોડી પ્રમાદ છોડી જાગ્રત થા, કંઈક વિચાર પ્રમાદ છોડી જાગ્રત થા, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ વૃથા જશે, ફોકટ જશે, કંઈ આત્મો નહીં રહે. જો આત્મવિચાર નહીં કર્યો તો આવો અમૂલ્ય અવસર પણ તમારા આત્મોથી ચાલ્યો જશે. એટલા માટે આપણા કલ્યાણ માટે આ બધું જ્ઞાનીઓ કહે છે કે કોઈ રીતે સમજો અને આ અમૂલ્ય અવસરનો લાભ લઈ લો. એના માટે ફરી કૃપાલ દેવ 5735 પાન ઉપર વચનામૃતમાં કહે છે, ત્રિભુવનભાઈને સંબોધીને કહ્યું ઉપદેશાયામાં, ત્રિભુવનને જીવને ઉપાધિ બહુ છે, આવો જોગ મનુષ્ય ભાવ વગેરે સાધન મળ્યા છે અને જીવ વિચાર ન કરે ત્યારે એ તે પશુના દેહમાં વિચાર કરશે, ક્યારે કરશે, ક્યાં કરશે? ત્રિભુવનભાઈને સંબોધીને કહ્યું કે આપણને સંબોધી, એક જ વાત છે બધા જીવ માટે કે જીવને ઉપાધિ બહુ છે, ઘણી બધી મને ઉપાધિ છે, મને ક્યાં નવરાશ છે? જીવને ઉપાધિ બહુ છે, આવો જોગ મનુષ્ય ભાવ વગેરે સાધન મળ્યા છે, આવો જોગ મનુષ્ય વગેરે બધા સાધન મળ્યા, આર્ય ક્ષેત્ર ઉત્તમ કુલ પાંચ ઇન્દ્રિયો અને સત્પુરુષનો જોગ, ધનનો જોગ, બુદ્ધિ કંઈક મળી તત્વ સમજવાની, કંઈક શ્રદ્ધા પણ થઈ, હવે સંયમ જીવનમાં આવે નહીં તો પછી કે ક્યાં કરશો? મનુષ્ય ભાવમાં નહીં કરશો, ક્યારે કરશો? શું કે પશુના ભાવમાં કરશો? આવો જોગ મનુષ્ય ભાવ વગેરે સાધન મળ્યા છે અને જીવ વિચાર ન કરે ત્યારે એ તે પશુના દેહમાં વિચાર કરશે, ક્યાં કરશે? ઋષિ પણ એ જ કે પ્રભુ હમણો નહીં કરો, શું કાગડા કૂતરાના ભાવમાં કરશો? ત્યાં પ્રભુ શું થવાનું છે? ત્યાં કંઈ સમજવા જ ન આવે વાતને, તો ત્યાં શું વિચારણા કરી શકો? આ જીવ જ પરમાધામી જમ જેવો છે. કૃપાલ કે આપણો આત્મા જ પરમાધામી જમ જેવો છે. નરકમાં જે યમલોક હોય એ જેમ નારકીઓને મારે તેમ આપણો આત્મા આપણા જ આત્માને મારે, ભાવ મરણ કરાવી અને એને સંસાર વધારે, પોતે જ પોતાનો વેરી, ત્યાં બીજાનું શું કહેવું? આ જીવ જ પરમાધામી જમ જેવો છે અને જમ છે કારણ કે નરક ગતિમાં જીવ જાય છે, તેનું કારણ જીવ અહીંથી કરે છે. આ જીવ પોતે રાગ દ્વેષ મોહ કામ ક્રોધાદિના ભાવો કે હિંસાના ભાવો કરીને પોતાને નરકમાં જો નહીં લઈ જાય તો બીજું કોઈ લઈ જઈ શકે એમ નથી, પરમાત્મા પણ એ નરકમાં મોકલી શકે નહીં. જો એ ખોટા ભાવો કરીને આત્માને તીવ્ર કર્મ બંધ થાય એવું જો ન કરે તો પરમાત્મા જેમ એને છોડાવી શકતા નથી તેમ પરમાત્મા બાંધી પણ શકતા નથી. એટલે પોતે જ પોતાના દુષ્ટ કર્મોથી પોતાના આત્માને નરકમાં લઈ જાય છે અને પોતે જ સ્વર્ગમાં લઈ જાય અને પોતે જ પોતાને મોક્ષે પણ લઈ જાય છે.
સ્વાધીન છે, એને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. એટલે જીવ જ પરમાધામી જમ જેવો બની ગયો છે વર્તમાનમાં, અને જમ છે કારણ કે નરગતિમાં જીવ જાય છે તેનું કારણ જીવ અહીંથી કરે છે. આ પ્રમાણે મનુષ્ય ભાવની દુર્લભતા અને એની સાર્થકતા કરવી જોઈએ એ વાત કૃપાલદેવે કરી, તેવી રીતે પ્રભુશ્રી પણ આ વિશે જણાવે છે. પ્રભુશ્રી ઉપદેશામૃતમાં પાન 138માં કહે છે, પ્રભુશ્રી કહે, આ દુષ્મ કાળમાં આ મનુષ્ય ભાવના આયુષ્ય બહુ અનિશ્ચિત છે, કાળનો ભરોસો નથી અને માયાનો પાર આવવાનો નથી, આમને આમ જીવ અધુના મૂકીને પરભવતી આવ્યો છે. આ દુષ્મ કાળ દુઃખે કરીને જે કાળમાં ધર્મની પ્રાપ્તિ થાય એને જ્ઞાનીઓએ દુષ્મ કાળ કહ્યો છે. આ દુષ્મ કાળમાં આ મનુષ્ય ભાવના આયુષ્ય બહુ જ અનિશ્ચિત છે. એક તો ટૂંકા આયુષ્ય, પહેલાંના જે પલ્યોપમ દેવોલા કે પહેલાં બીજા ત્રીજા આરાના જે આયુષ્ય હતા પૂર્વોમાં, 84 લાખ પૂર્વનું ભગવાન ઋષભદેવનું આયુષ્ય હતું, તેના હિસાબમાં આપણા 5-50-100 વર્ષ શું ગણતરીમાં, ટૂંકા આયુષ્ય અને અનિયમિત સ્થિતિ, અનિશ્ચિત સ્થિતિ, કયા વખતે દેહ છૂટી જાય કાંઈ નક્કી નહીં. આ દુષ્મ કાળમાં આ મનુષ્યભાવનું આયુષ્ય બહુ અનિશ્ચિત છે, કાળનો ભરોસો નથી ને માયાનો પાર આવવાનો નથી. આ મોહ માયાનો કોઈ કાળે જો પોતે મૂકે નહીં તો આપોઆપ પાર આવવાનો નથી, આમને આમ જીવ અધૂરા મૂકીને આવ્યો છે પરભવથી, અને અહીં પણ અધૂરા મૂકીને જશે. પણ પૂર્વે કંઈક જાણે અજાણે પુણ્ય બાંધેલું તેના ફળરૂપે આ મનુષ્ય ભાવ ઉત્તમ કુલ નિરોગી કાયા નિશ્ચિંતપણે આજીવિકા ચાલે તેવા સાધન સત્પુરુષનો યોગ અને પરમ કૃપાળુ દેવ જેવા સાચા પુરુષનું શરણ સ્મરણ આદિ જોગવાઈ મળી આવી છે. આટલી ઊંચી સ્થિતિએ જીવ આવ્યો છે છતાં પ્રમાદ કરે તો સર્વ સામગ્રી વહી જતા વાર લાગે તેમ નથી. ગમે એટલો જીવ ઊંચે આવે પડતા કંઈ વાર ન લાગે, જેમ કે આપણે પહાડ ઉપર ચડવું હોય ચડતા વાર લાગે, પણ પડવું હોય તો તરત જ નીચે આવી જાય. એમ કે છે એટલી જોગવાઈથી એટલે ઊંચો આવી ગયો, આટલી ઊંચી સ્થિતિએ જીવ આવ્યો છે છતાં પ્રમાદ કરે તો સર્વ સામગ્રી વહી જતા વાર લાગે તેમ નથી. નાનું બાળક પણ પથારી કે પલંગથી પડી જવાશે એમ જાણી ડરે છે અને બચવાનો પ્રયત્ન કરે છે, પણ આ મૂળ જીવ આ ઉચ્ચ દશાથી પડી અધો ગતિમાં ક્યાંય ખૂંચી જશે તેનો એને ભય નથી, ચેતતો નથી. મનુષ્ય ભાવ આમને આમ વહી જશે તો પછી શી દશા થશે તેનું જીવને હજી કંઈ ભાન નથી. આથી ઊંચ સ્થિતિ આવ્યો, હવે અહીંયાથી પડીને ક્યાં દુર્ગતિમાં ચાલ્યો જઈશ એનું આ જીવને કંઈ ભાન નથી. 4 ગતિમાં ને તેમાં પણ નરક તિર્યંચમાં કેટલા બધા દુઃખ છે તે મૃગાપુત્રના ચરિત્રમાં પરમ કૃપાળુ દેવે ભાવના બોધમાં કેટલું બધું વિસ્તારથી લખ્યું છે. છતાં જીવને સત્પુરુષના વચનની સત્યતા છાતીમાં વાગતી નથી, એટલે કે એ વચનોની અસર થતી નથી, ત્રાસ આવતો નથી, એ સર્વ મોહનીય કર્મનો છાક છે. આ બધો મોહનીય કર્મનો પ્રભાવ છે. સત્સંગ સમાગમે બોધ શ્રવણ કરવાની સચોટ થપ્પડ વાગવાની જરૂર છે તો જ જીવ જાગ્રત થાય એમ છે. સત્સંગ સમાગમે બોધ સાંભળવાની અને સચોટ થપ્પડ વાગવાની જરૂર છે પ્રવેશ કે તો જ આ જીવ જાગ્રત થાય છે. કેમ કે અનાદિની એની વિપરીત માન્યતા હોવાથી, દેહમાં આત્મબુદ્ધિ હોવાથી એકદમ વાત એને ગળે ઉતરતી નથી, એટલે વારંવાર એને સત્સંગના યોગે આ વચનો શ્રવણ થાય તો જ કંઈક અસર થાય એવું છે.
કેમ કે એના આદિનો વિપરીત અભ્યાસ છે, એટલે દેહમાં આત્મબુદ્ધિને કાઢવી એના માટે પુરુષાર્થ પણ તેવો પ્રબળ હોવો જોઈએ. હવે બોધામૃત ભાગ એકમાં પૂજ્ય શ્રી બ્રહ્મચારજી પણ આ મનુષ્ય ભાવની દુર્લભતા વિશે જણાવે છે. 195માં પાનમાં બોધામૃત ભાગ એકમાં કહે છે, મનુષ્ય ભાવમાં સત્પુરુષનો યોગ થાય એ બહુ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. મનુષ્ય તો ઘણા છે પણ નાની પુરુષનો યોગ કેટલાને થાય, કોઈક વિરળા જીવોને. મનુષ્ય ભાવમાં સત્પુરુષનો યોગ થાય એ બહુ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. નાનીની આજ્ઞા આરાધા તેટલી મનુષ્ય ભાવની સફળતા છે. મનુષ્ય ભાવ પામીને સત્પુરુષ મળવા, તેની આજ્ઞા મળવી અને પછી આજ્ઞા આરાધવાનો ભાવ ઉપજવો, તે પ્રમાણે આજ્ઞા પ્રમાણે વર્તવું એ બહુ દુર્લભ છે અને તો જ મનુષ્ય ભાવની સફળતા છે. નાનીની આજ્ઞા આરાધાય તેટલી મનુષ્ય ભાવની સફળતા છે. રખડતા રખડતા કોઈક વાર મનુષ્ય ભાવ મળે છે, તેમાં પણ સત્પુરુષ મળવા, આજ્ઞા મળવી, રુચિ થવી બહુ દુર્લભ છે. નાનીની અલ્પ આજ્ઞા આરાધે તો સાથે આવે, બહુ લાભ થાય. નાની પુરુષની થોડી પણ જીવ આજ્ઞા આરાધે તો ઘણો લાભ થાય. શ્રેણીક મહારાજાના જીવે એક નજીવી એક કાગડાનું માંસ ત્યાગવા પૂરતી આજ્ઞા આરાધી તો ત્યાંથી દેવલોકે ગયા ભીલના ભાવમાંથી. પછી મનુષ્ય થયા, શ્રેણીક મહારાજા થયા, ભગવાન મહાવીર સ્વામી દીક્ષાએ સમકિત પામ્યા અને આવતા ભાવમાં તો પહેલાં તીર્થંકર થશે. એ બધો પ્રતાપ કોનો? નાની પુરુષની આજ્ઞા આરાધવાનો. એટલે જ્ઞાનીની અલ્પ આજ્ઞા આરાધે તો સાથે આવે, બહુ લાભ થાય. પૈસા ટક્કા બધું અહીં જ પડ્યું રહેશે. જીવને આ નાશવંત વસ્તુઓમાં એટલો મોહ છે કે એમાં જ ચિત્ત ચોંટી રહે છે. 5 વર્ષ થયા, 5-50 વર્ષ જીવવાનું હોય પણ મરતી વખતે પશ્ચાતાપ કરે, પછી આખી જિંદગીમાં કંઈ આત્મારાધના નહીં કરી હોય તો અંત વખતે પસ્તાવો થાય કે મેં કંઈ નહીં કર્યું. એનું દ્રષ્ટાંત આપે છે, સિકંદર બાદશાહ હતો અને ખૂબ લડાઈઓ કરી, ઘણા દેશો જીત્યા, 8 લાખ ધન ભેગું કર્યું, છેવટે રોગ થયો, કેટલાય વૈદ્યો આવ્યા મટાડીને શક્યા. તેણે પશ્ચાતાપ કર્યો કે આવું થવાનું મને જાણ્યું નહોતું, કે મને રોગ આવશે, મારી આવી સ્થિતિ થશે તો મને ખબર જ નથી, નહીં તો આટલું બધું શા માટે ભેગું કરત, સાથે આવે એવું કંઈ ન કર્યું. પછી ભંડારીને બોલાવી કહ્યું, બધું હીરા માણેક બધા બહાર કઢાવ્યા. સિકંદરની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. પછી તેણે વિચાર્યું કે આ મારે તો એવું થયું, પણ હવે બીજા જીવો ભૂલે નહીં, બીજાને પણ ભાન આવે, તે માટે તેણે રાજ્યના માણસોને એમ કહ્યું કે હું મરું ત્યારે સમસાને લઈ જઈતી વખતે મારા હાથ બહાર રાખજો, ખાલી હાથે જાય છે સિકંદર, એમ ખાલી હાથ એ બહાર રાખજો. વળી કહ્યું કે હકીમો જે હોય, ડાક્ટરો વૈદ્યો, એના ઉપર આ ઠાઠડી મૂકજો, એ ઉપાડે, કે એમને લોકોને લાગે કે આ હકીમો એટલા વૈદ્યો ડાક્ટરો પણ એને ન બચાવી શક્યા, જેથી લોકોને કે વૈરાગ થશે અને મારી બધી સમૃદ્ધિ જે છે એ બધી હીરા માણેક મોતી બધા આગળ જે ઢગલા ભેગા કર્યા એ પણ આગળ બધા બહાર કાઢજો. એટલે લોકો સમજે કે જુઓ આ કેટલાય લોકોની લડાઈ કરી, બધું ભેગું કર્યું, પણ એની સાથે શું કહ્યું? કાંઈ નહીં, આ તો ખાલી હાથે ગયો, એમ એણે કહ્યું. લક્ષ એમ બીજાનું પણ લક્ષ તે તરફ જાય, એમ પણ જેવો સંગ તેવો રંગ લાગે છે. પણ અહીંયા કહે છે કે દેશ અનાર્ય હતો તેથી કોઈને કંઈ એવું લાગ્યું નહીં, એવું આપણું પણ ન થાય સાચવું. લક્ષ્ય થઈ જાય કે આ જ કરવું છે તો ભલે આજીવિકા માટે કરવું પડે,
પણ નવરાશ મળે ત્યારે સત્સંગ કરે, મારે મોક્ષે જવું છે એવું ધ્યેય હોય તો એ થાય. મારે મોક્ષે જવું છે, મારે મુક્ત થવું છે એવો જેને દ્રઢ નિશ્ચય હોય તે આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરે, બીજું કોણ કરે. આવી રીતે ફરી 211 પાન ઉપર શ્રી બ્રહ્મચારીજી જણાવે છે, કે આત્મસિદ્ધિ આસોવદ એકમનો દિવસ મોટો છે, બે ઘડી ધર્મ ધ્યાન થાય, આ મનુષ્ય ભાવ કેમ સફળ થાય, જીવે શું કરવા જેવું છે તે અહીં થોડા દિવસ રહે તો ખબર પડે. થોડા દિવસ પણ સત્સંગ કરે તો આ જીવને ખબર પડે કે આ મનુષ્ય ભાવમાં મારે કરવા જેવું શું છે, મારે શું કરવું જોઈએ. જીવને સંજોગો તો પુણ્ય બાંધ્યું હોય તે પ્રમાણે હોય છે, પાપ બાંધ્યું હોય તો તે પ્રમાણે હોય, પણ પુરુષાર્થ કરવો હોય તેટલો કરાય. મોટામાં મોટી મૂડી મનુષ્યભાવ છે, જ્યાં સુધી આ મનુષ્યભાવ છે ત્યાં સુધી જીવ ધારે તે કરી શકે. મનુષ્યભાવ હાથમાંથી ચાલ્યો જાય અને પછી હલકી ગતિમાં જઈને પડે ત્યાં શું કરે, કાંઈ થઈ ન શકે. એટલે આ જ્યાં સુધી મનુષ્યભાવ છે ત્યાં સુધી જીવ ધારે તે કરી શકે. બીજા ભાવોમાં એટલી સમજણ ન હોય, આપણને લાગ મળ્યો છે માટે ચેતવા જેવું છે, ક્ષણ પણ નકામી ન ગાળવી. જેને આજ્ઞા મળી નથી તે તો શું કરે, જેને સત્પુરુષની આજ્ઞા મળી નથી તે તો શું કરે બિચારો, એને ખબર જ નથી. પણ જેને આજ્ઞા મળી છે તે પોતાનું હિત કરી શકે છે, તે પોતાનું કલ્યાણ કરી શકે. જેને લક્ષ હોય આત્મહિતનો અને આજ્ઞા મળી હોય તેઓ પોતાના આત્માનું કામ કાઢી શકે છે. વળી 224 પાન ઉપર એ જ બુધામૃત ભાગ એકમાં જણાવે છે કે મોક્ષના પુરુષાર્થ માટે મનુષ્યભાવ છે. માનવ શા માટે છે, માત્ર મોક્ષ, માત્ર મોક્ષાર્થે હોવો જોઈએ, આત્માર્થ માટે. મોક્ષના પુરુષાર્થ માટે મનુષ્યભાવ છે. મનુષ્યભાવમાં સત્સંગની મહત્તા લાગે તો એ રુચિ પલટાવવાનું કારણ છે. મનુષ્યભાવમાં સત્સંગ પ્રત્યે જો એને રુચિ જાગે તો એની રુચિ પલટાઈ જાય. હું મનુષ્યભાવમાં શા માટે આવ્યો છું, ખાવા અને કમાવા, એમ પોતાના આત્માને પૂછું. સત્સંગે રંગ લાગ્યો હોય તો ગાડીમાં હોય કે ગમે ત્યાં હોય તો એ ભૂલાય નહીં, કંઈક વાંચવા વિચારવાનું રાખવું. ગમે ત્યાં હોઈએ પણ વાંચવું ને વિચારવું તો એ સત્સંગનો રંગ જાય નહીં. કશા પ્રમાદ પાંચ ઇંચના વિષયો એ મનુષ્યભાવ લૂંટી ન જા એ જોવાનું છે. પાંચ ઇન્દ્રિયના વિષયોનો મોહ, કષાય ભાવો, પ્રમાદ એ આપણો મનુષ્યભાવ લૂંટી ન જાય તે ધ્યાન રાખવાનું છે. જેટલી અન્યાયની પ્રવૃત્તિ છે તેટલો આપણો મનુષ્યભાવ લૂંટાય છે. જેટલી અન્યાયની પ્રવૃત્તિ છે તેટલો આપણો મનુષ્યભાવ લૂંટાય છે. નકામી ચિંતા કરે છે, હું દેહ નથી એમ થાય તેને બધો દુઃખ મટી ગયું છે. બધો મહાત્મ્ય જ્ઞાની પુરુષનું છે. જ્ઞાની પુરુષને લઈને આ બોધ છે સત્પુરુષ, અને બોધને લઈને જ આપણને સાચો માર્ગ મળે છે અને તેથી જ જીવની મુક્તિ થાય છે. બોધ ન હોય સત્પુરુષ ન તો પછી આપણે આધાર શું, જ્ઞાનીઓ ચાલ્યા ગયા, બોધ ન હોય તો જીવ કરે શું. એટલે આપણે શું કરવું છે એ ચાલ્યા ગયા તો એ બધું આપતા ગયા કે એની ગેરહાજરીમાં પણ આપણને માર્ગદર્શન મળી શકે. વળી 264 પાન ઉપર બુધામૃત ભાગ એકમાં જણાવે છે, જીવને સત્સંગની જરૂર છે. આ મનુષ્યભાવની સફળતા કરવા વાંચવા સાંભળવા વિચારવાની જરૂર છે. પહેલાં કંઈ કર્યું
તો આ મને શુભમ મળ્યો છે. પૂર્વ ભાવોમાં કંઈક આપણે આરાધના કરી છે, જાણે જાણે કંઈ પણ, તેના ફળમાં આ જોગવાઈ મળી છે. પહેલાં કંઈ કર્યું તો આ મને શુભમ મળ્યો છે. પેટનું કામ કરીએ છીએ તેવું એક આત્માનું કામ પણ કરવાનું છે. પેટ માટે કરે કામ તેમ આત્માનું પણ એક કામ આ છે તે કરવાનું છે. જેને સત્સંગ ન હોય તે સત્સંગ જે આજ્ઞા મળી તે ઉપાસે તો સત્સંગ જેવું છે. રોજ સત્સંગમાં રહેવાની બધાની જોગવાઈ ન હોય તો જ્યાં ઉદયાધીન રહેવું પડે ત્યાં પણ જે સત્પુરુષ દ્વારા આજ્ઞા મળી હોય તેને ઉપાસે તો ત્યાં પણ સત્સંગ જેવું છે. ગમે ત્યાં હોય પણ આજ્ઞા ઉપાસવી જોઈએ. જ્ઞાની કહે તેમ વર્તવું જોઈએ તો એ જ્ઞાનીની આજ્ઞામાં છે. જેને સત્સંગ ન હોય તે સત્સંગે જે આજ્ઞા મળી તે ઉપાસે તો સત્સંગ જેવું છે. આળસ ન કરવી, સદાચાર હોય તો અધોગતિમાં ન જાય. સદાચાર હોય તો જીવ અધોગતિમાં ન જાય અને ભક્તિમાં ચિત્ત રહે. અલ્પ પણ જ્ઞાનીની આજ્ઞા મળી તો પછી અત્યારે પણ આ દેહ છૂટી જાય તો ફિકર નહીં. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જ્ઞાની પુરુષની મુખ્ય આજ્ઞા છે કૃપાલદેવની. એના સિવાય એ જે જે ઉત્તમ આચાર વિચાર તત્વ વિચાર વગેરે કહ્યા એ બધી એની જ આજ્ઞા છે. વચનામૃતમાં કે ઉપદેશામૃત કે બુધામૃતમાં જે કહ્યું તે પ્રમાણે વર્તવું એ જ્ઞાની પુરુષની જ આજ્ઞા છે. મને આજ્ઞાની મને જ્ઞાનીની આજ્ઞા મળી છે તો આરાધવી. મને જ્ઞાનીની આજ્ઞા મળી છે તે આરાધવી છે એ લક્ષ્ય રાખવો. મનુષ્ય ભાવની સફળતા સદાચાર પાળવાથી અને જ્ઞાનીની આજ્ઞા આરાધવાથી છે. મનુષ્ય ભાવ મોક્ષને માટે છે. જ્ઞાનીની આજ્ઞા આરાધે તો મોક્ષ થાય. લક્ષ 84માં ભટકતા કોઈક વાર મનુષ્ય ભાવ મળે છે. લક્ષ 84 લાખ જીવાયોની છે એમાં ભટકતા ભટકતા કોઈક વાર મનુષ્ય ભાવ મળે, કોઈક જ વાર મનુષ્ય ભાવ મળે. માટે જન્મ મરણ છૂટી જાય એવું આ મનુષ્ય ભાવમાં કરવાનું છે. માટે આ ભાવમાં હવે આપણા જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ કારણ તેના બે કયા રાગદ્વેષણ હેતુ એટલે આપણા જન્મ મરણ આ ભાવમાં છૂટે. અને જન્મ મરણનું કારણ છે રાગદ્વેષ. એ રાગદ્વેષ આ ભાવમાં નાશ પામે એવો આપણે આ ભાવમાં પ્રયત્ન કરવો છે કે જેથી પછી કોઈ કાળે જન્મવું ન પડે. માટે જન્મ મરણ છૂટી જાય એવું કરવાનું છે. બીજા ભાવમાં એ ન બને, બીજા ભાવમાં એ ન બને. જન્મ મરણ છૂટી જાય એવું કરવું છે. મનુષ્ય ભાવની સફળતા છે. દેવલોકમાં ન બને એટલી બધી મોહની સામગ્રી ત્યાં જન્મ મરણ છૂટવાનું કામ ન બને. નરકમાં ન બને, પશુગતિમાં ન બને. જ્યાં પુણ્ય પાપ લગભગ સમ છે દેવલોક જેવા સુખ નથી, નરક જેવા દુઃખ નથી. માટે અહીંયા જો વિચારીએ તો બની શકે એવું છે. પણ નિશ્ચય કરે કે મારે આ ભાવમાં આત્મિત કરવું જ છે તો થાય, આપોઆપ ન થાય. આ પ્રમાણે આપણને આ પત્રાંક 725માં કહ્યું કે જ્ઞાનીઓએ મનુષ્ય પણ ચિંતામણી રત્ન તુલ્ય કહ્યું છે. તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે અને વિશેષ વિચારો તો આ મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણી રત્નથી પરમ મહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે. પણ એવી અમૂલ્ય ક્ષણો આત્માર્થ માટે ન ખર્ચતા જો દેહને માટે જ વ્યતીત થઈ ગઈ. આ મનુષ્ય દેહ વ્યતીત થયો દેહને માટે તો કે તે ફૂટી બદામની કિંમતથી પણ નો પણ નથી એમ કૃપાળદેવ કે અમને તો નિસંદેહ જણાય છે. માટે આપણે આ મનુષ્ય ભાવનો ઉપયોગ માત્ર આત્માર્થે જ હોવો જોઈએ, અન્ય કોઈ પ્રયોજન અર્થે નહીં. તો આપણે આ મનુષ્યદેહ પામ્યો નો સફળ પણ છે તો આ મનુષ્યદેહ ધન્ય બની જાય. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતી